ગાટલોડિયામાં ઓડા ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણી. અમદાવાદના ગાટલોડિયામાં આવેલા પાંડવ ઓડા ગાર્ડન ખાતે યોગાભ્યાસ કરાયું હતું. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. 21 જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે 21 જૂનને વિશ્વયોગ તરીકે માનવામાં આવે છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિ એક પરંપરાનો એક ભાગ છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે. યોગ એક પ્રાચીન શારીરિક, માનસિક, આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્માના જોડાણનો પ્રતીક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે સમગ્ર વિશ્વમાં યોગની લોકપ્રિયતા પણ દિન પ્રતિદિન વધી રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણાથી ગાટલોડિયાના જાણીતા યોગ ટ્રેનર કૌશલ સત્પરા મિતેશ શાહ દ્વારા ગાટલોડિયાના પાંડવોડા ગાર્ડન ખાતે યોગાભ્યાસનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સીઆરથે યુનિવર્સિટીના ડાયરેક્ટર જયરાજભાઈ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીપ્રાગટ્ય દ્વારા યોગાભ્યાસનો શુભારંભ કરાવ્યો હતો. યોગાભ્યાસથી ભારતીય યોગ સંસ્થાન, માનવ પરિવાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો ગાટલોડિયાના રહીશોએ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર આનંદપૂર્વક યોગનું મહત્ત્વ સમજી વિવિધ યોગાસનોનો અભ્યાસ પણ કર્યો હતો. જીભને ગોળ વાળવાની છે. જીભને સહેજ બહાર કાઢી મધ્યમાંથી બેન્ડ કરી જીભને અદભુત સહેજ વાળવાની. મો વડે ધીરે 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 શ્વાસ ઇન્હેલ કરો. પૂર્ણ શ્વાસ લેવાઈ જાય એટલે મો બંધ કરી ધીરે ધીરે શ્વાસ દ્વારા સંપૂર્ણ. 21 જૂન વિશ્વ યોગ દિવસ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 જૂનને યોગ દિવસ તરીકે વિશ્વભરમાં પ્રસ્થાપિત કરવા માટે અથાગ પ્રયત્ન અને પ્રયાસ કર્યો છે. તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તે અન્વયે આ 21 જૂનના નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાઓએ યોગ શિબિર પણ યોજવામાં આવે છે. લોકોને યોગથી અવેર કરવામાં આવે છે. યોગ નિયમિત કરવાના શુભ સંકલ્પ સાથે અહીંયા ઉડા પાંડવ ગાર્ડનમાં 50થી વધુ સભ્યોએ, યોગ સાધકોએ આજનો દિવસ ઉજવ્યો છે. 21 જૂન વિશ્વ યોગ દિવસ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 જૂનને યોગ દિવસ તરીકે વિશ્વભરમાં પ્રસ્થાપિત કરવા માટે અથાગ પ્રયત્ન અને પ્રયાસ કર્યો છે. તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તે અન્વયે આ 21 જૂનના નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાઓએ યોગ શિબિર પણ યોજવામાં આવે છે.
લોકોને યોગથી અવેર કરવામાં આવે છે. યોગ નિયમિત કરવાના શુભ સંકલ્પ સાથે અહીંયા ઉડા પાંડવ ગાર્ડનમાં 50 વધુ સભ્યોએ યોગ સાધકોએ આજનો દિવસ ઉજવ્યો છે.